વિશ્વકર્મા વંશજ સમસ્ત લુહાર સમાજ માટે રાસોત્સવ 2023 નું આયોજન કરવામાં આવ્યું. સતત ચોથા વર્ષે સમાજ માટે બાય બાય નવરાત્રી નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. શહેરના નાના મોવા રોડ પ્રતિક લોક પાર્ટી પ્લોટ સામે રાધે નવરાત્રી મહોત્સવ ગ્રાઉન્ડ ખાતે 25 ઓક્ટોબર 2023 ના રોજ રાસોત્સવ નું આયોજન કરવામાં આવ્યું. સૌરાષ્ટ્ર પંથક માંથી સમાજના ખેલૈયાઓ પોતાના નજીકના કેન્દ્રો માંથી પાસ મેળવી આયોજનમાં સામેલ થાય તે માટે આજ રોજ સમસ્ત પિષ્ઠવા પરિવાર દ્વારા એક પ્રેસ કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં બાય બાય નવરાત્રી રાસોત્સવને લઈને માહિતી આપવામાં આવી. હું પ્રકાશ પિઠવા છું. અમે સમસ્ત લુવાર સમાજ માટે છેલ્લા 4 વર્ષથી આયોજન કરી રહ્યા છીએ. એક દિવસીય રાસોત્સવનું અમે છેલ્લા 4 વર્ષથી આયોજન કરી રહ્યા છીએ. આ આયોજન રાધે નવરાત્રી મહોત્સવ ગ્રાઉન્ડ નાના મોવા રોડ પ્રતિલોક પાર્ટી પ્લોટની સામે રાજકોટ ત્યાં આયોજન કરી રહ્યા છે. અંદાજિત 5,000 થી 7,000 ખેલૈયાઓ તેમાં રમી શકશે તેવું આયોજન છે. મુખ્ય મહેમાનોમાં અમારે લુહાર સમાજની તમામ સંસ્થાઓના કારોબારી સભ્યો, હોદ્દેદારો તેમજ ઉદ્યોગપતિઓ તેમજ મુખ્ય દાતાઓ બધા ત્યાં ઉપસ્થિત રહેશે. પ્રિન્સ અને પ્રિન્સેસને એક મોમેન્ટો અર્પણ કરવામાં આવશે તેમજ પ્રોત્સાહન ઇનામ રૂપે કંઈક આપવામાં આવશે. મારું નામ ભરત પીઠવા. જય વિશ્વકર્મા. અમારું નવરાત્રીનું આયોજન જે છે 25-10-2023 બુધવારના રોજ બાય બાય સિઝન 4 સાંજે 6 કલાકે સ્ટાર્ટ થશે અને એમાં અમારા મહાનુભાવો અધિકારીઓ સર્વેની હાજરી અચૂક રહેશે અને એ જ લોકો અમને આ બધું પૂરું પાડે. અને બીજા નંબરમાં કે આપણા સૌરાષ્ટ્રની અંદર ખાલી રાજકોટ નહીં પણ ફક્ત હું એમ કહું છું કે સૌરાષ્ટ્રમાંથી લોકો આવશે એવી અમને આશા છે. એટલો ખિલખિલાટ રીતે આ પ્રસંગ અમારો દીપશે એવું લાગે છે. ના, રાજકોટ ફક્ત રાજકોટ શહેરની દરેક વખતે અમારે બહારથી પણ લોકો આવે છે અને એ બધા અમારા સમસ્ત લુહાર પરિવાર જ છે. ઇનામ વિતરણની અંદર પ્રિન્સ પ્રિન્સેસને મોમેન્ટો આપવાનો, ત્યાર પછી અમે બીજું પણ વિચારીએ છીએ આગળ શું કરવું હોય. રોકડ ઇનામની પણ વ્યવસ્થા કદાચ કરી શકાય.